मस्ट विद्यार्थी मित्रों आज आप धोरण नौ नवमू चैप्टर उपकार हतष्टु कर्तव्य एनो अभ्यास करवाना छे। एनो अर्थ थाय छे के उपकार थी हणी नाखवो जोईए। तो आज उपकार हतष्टु कर्तव्य आज आपणो पाठ छे ए गद्य प्रकार छे। एनो साहित्य प्रकार गद्य छे अने ए मोक्ष कथिकम नामना नाटक माटे लेवामां आवेलो छे। अने आ मोक्ष कथिकम આજે નાટક છે એના કરતાં શુદ્રક છે। તો આપણે પહેલાં શુદ્રક વિશે માહિતી મેળવી લઈએ કે જે શુદ્રક છે એ શુદ્રક નામના રાજાનો સંસ્કૃત સાહિત્યમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે કે પ્રાચીન સમયમાં શુદ્રક નામનો રાજા હતો એવો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે। મોક્ષ કથિકમમાં જે આલેખાયેલી માહિતી પરથી આ મોક્ષ કથિકમ જે આપણો ગ્રંથ છે જે નાટક છે એમાં જે માહિતી આલેખાયેલી છે એના પરથી જાણી શકાય કે જે શુદ્રક છે એ દક્ષિણ ભારતીય હતો અને તેમને પ્રાકૃત તેમજ અપ્રભંશ ભાષાનું પણ જ્ઞાન હતું। અને જે શુદ્રક છે એ વર્ણ વ્યવસ્થામાં માનતા હતા તેમજ ગાયો અને બ્રાહ્મણોનો વિશેષ આદર કરતો હતો। અને જે શુદ્રક છે એનો સમય 6 શતાબ્દી હતી એવું કહેવાય છે। અને તેમણે મોક્ષ કથિકમ ઉપરાંત વાસવદત્તા અને પદ્મભૃપતિકા શુદ્રકની કૃતિ છે અને બે કૃતિ રચી છે। એટલે શુદ્રક એક રાજા હતો, કવિ હતો અને નાટ્યકાર હતો। તો આ જે શુદ્રક છે એ મહાકવિ શુદ્રક વિરચિત મોક્ષ કથિકમ કે પ્રકરણ પ્રકારનું જે રૂપક છે કે સંસ્કૃતની જે નાટ્ય સાહિત્ય છે એમાં 10 પ્રકાર છે અને નાટ્ય સાહિત્યમાં સૌથી વધારે લોકપ્રિય પ્રકાર હોય તો એ રૂપક છે। અને એ રૂપક પ્રકારનું જે નાટક છે એ મોક્ષ કથિકમ છે, એ પ્રકરણ પ્રકારનું રૂપક છે। રૂપક એટલે કે નાટક। તો આ મોક્ષ કથિકમ જે નાટક છે આ રૂપકમાં સમાજમાં જે સામાન્ય સ્થળના પાત્રો છે એને લઈને કવિએ કથાવસ્તુ કલ્પી છે કે નાયક તરીકે ગઈકાલનો ધનિક આજનો દરિદ્ર એવો ચારુદત્ત છે અને નાયિકા વસંત સેના નામની એક ધનિક ગણિકા છે તે બંનેનો અદ્ભુત પ્રણય શુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે કે આ એક પ્રણય કથા છે વસંત સેન અને ચારુદ્રતની કે છેલ્લા જે મોક્ષ કથિકમના છેલ્લા 10 અંકનો આ નાટક છે આ રૂપક છે તેમાંથી 10મા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે। કારણ કે જે 10મો અંક છે છેલ્લો અંક એમાંથી માત્ર એક નાટ્યાંશ એટલે કે થોડો ભાગ લેવામાં આવ્યો છે કે રાજાના સારા સહકારે વસંત સેનાને ગુગરાવીને મારી નાખી હતી। પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે। ચારુદત્તને ફાંસીની સજા થાય છે। નસીબ જોગે વસંત સેના જીવતી હોય છે અને સંજોગોવશાત રાજસત્તાનો પલટો થાય છે। વળી ચારુદત્તને નહીં પણ સહકારે તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો તે હકીકત પ્રકાશમાં આવે છે। તેથી હવે સામાન્ય નાગરિક બનેલા સરકારની ધરપકડ કરવામાં આવે છે। ધરપકડ કરેલા સરકારને શું સજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદ કરીને અહીં પ્રસ્તુત છે કે સત્તાસ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો પોતે જ પીડાતા હોય છે। વરિષ્વજન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનારા દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના નથી રાખતા પરંતુ ક્ષમા અને ઉપકારની ભાવના રાખતા હોય છે એ બોધ આ સંવાદમાંથી મળે છે। તો આ જે સંવાદ છે એમાં 3 પાત્રો છે, સકાર, ચારુદત્ત અને શર્વિલક્ક। તો સૌ પ્રથમ આપણે આ 3 જે પાત્રો છે એનો પરિચય મેળવી લઈએ। સકાર, તો સકાર કોણ છે? સકાર એ રાજા પાલકનો સારો છે। દંત્ય શની સ્થાને તે સ નું ઉચ્ચારણ કરતો હોવાથી તેનું નામ સકાર પડ્યું છે કે ચારુદત્ત વસંત સેનાની જેવી રીતે પ્રેમ કરતો હતો એમ એક તરફો પ્રેમ સકાર પણ વસંત સેનાને કરતો હતો અને તેને મેળવવાની ઝંખના રાખે છે પરંતુ વસંત સેના તેને ચાહતી નથી। પરંતુ એકવાર તે વસંત સેના ભૂલથી તેની પાસે પહોંચી જાય છે ત્યારે જે સકાર છે તેને પામવાનો પ્રયત્ન કરે છે પણ વસંત સેના તેને તાબામાં આવતી નથી, તેના હાથમાં આવતી નથી એટલે સકાર વસંત સેનાને ગરુ દબાવે છે અને વસંત સેના બેભાન થઈ જાય છે। પણ સકારને એવું લાગે છે કે વસંત સેના મળી ગઈ છે એટલે વસંત સેનાનો ખૂનનો આરોપ તે ચારુદત્ત ઉપર લગાવે છે પરંતુ વસંત સેના છે એ જીવતી હોય છે અને બધી વાત પછી સાચી વાતની જાણ થાય છે। ચારુદત્તનો મિત્ર અને સેવક એવો શર્વિલક્ક સકારને યોગ્ય ચારુદત્તનો મિત્ર
અને સેવક એવો સર્વી લક્ષકાને યોગ્ય સજા કરવાનું ચારુદત્તને પૂછે છે ત્યારે તે શકાને સમા આપવાની વાત કરે છે. આથી કહી શકાય કે જે સજ્જન છે એ પોતાની સજ્જનતાને ક્યારેય છોડતા નથી. પછી જોઈએ તો ચારુદત્ત, તો જે ચારુદત્ત છે આ શુદ્રકૃતિ જે મૂછ કતિકમ નામની નાત્યાંશ એ રૂપક છે એ રૂપકનો નાયક હોય તો એ રૂપકનો નાયક ચારુદત્ત છે. અને તે નગરનો વેપારી હોય છે પણ પોતાને જે વધારે પડતા દાન આપવાને ઉદાર સ્વભાવને લીધે તે ગરીબ થઈ ગયો હતો અને વસંત સેનાની શુભાસમાન નગરની ગણિકા વસંત સેનાને પ્રેમ કરતો હતો. તેમનો પ્રેમ વિશુદ્ધ હતો. તેમના પ્રેમમાં રાજાનો સારા જે સહકાર છે એ વિઘ્નો ઊભા કરે છે અને વસંત સેનાની આરોપમાં એ ચારુદત્તને ફસાવે છે પરંતુ તેમાંથી તે બચી જાય છે અને સાચો અપરાધી પકડાઈ જાય છે કે સહકારનો જે બનેવી પાલક રાજા હારે છે અને નવો રાજા આર્યક બને છે તે ચારુદત્ત અને વસંત સેનાના લગ્ન કરાવી આપે છે અને ચારુદત્તને નગરશેઠ બનાવે છે. આમ નાગર આ નાટકનો સુખાંત અંત આવે છે કે નાટકનો જ્યારે અંત થાય ત્યારે જે પાલક સારા હતો એને રાજપરીથી હટાવી દેવામાં આવે છે અને આર્યક નામનો રાજા બને છે. પછી વસંત સેના અને ચારુદત્ત એ બંનેને લગ્ન કરાવી આપે છે અને નાટકનો સુખાંત અંત આવે છે કે સુખ સારી રીતે નાટકનો અંત આવે છે. અને ત્રીજું પાત્ર છે સર્વિલક. તો જે સર્વિલક છે એ ચારુદત્તનો સેવક અને મિત્ર છે. સર્વિલક એ ચારુદત્તનો સેવક અને મિત્ર છે. તે વસંત સેનાની જે સેવિકા હતી મદનિકા તેને પ્રેમ કરતો હતો. તે પોતાની પ્રિયતમને છોડાવવા જાય ત્યારે તેને અમુક રકમ વસંત સેનાને આપવાની હોય છે. તેની પાસે એટલી રકમ હોતી નથી. તે વસંત સેનાને ચારુદત્તને જે સાચવવા આપેલા જે ઘરેણા હતા એ ચારુદત્તના ઘરમાંથી ચોરી લે છે અને વસંત સેનાને પાછા આપે છે. અને આ પાઠમાં જે સર્વિલક છે એ ચારુદત્તને પૂછતો દર્શાવ્યો છે કે આ પાપી શકાનું શું કરવામાં આવે અને ચારુદત્ત વિવિધ સજાઓને પણ તેને નિર્દેશ કરે છે પરંતુ આ જે સર્વિલક છે ચારુદત્ત એ માનતો નથી કે જે સહકાર છે એને કોઈ સજા આપવાની નથી. આ રીતે આ જે મૂછ કતિકમ નાત્યાંશ છે એમાં આપણને એટલે કે એવી બોધ આપવામાં આવેલો છે કે જે ખરાબ કરનારા લોકો હોય છે એ ઊંચી ખુરશી પર બેસી ગયા હોય છે પણ જે સજ્જનો છે એને સજા આપતા નથી પરંતુ એનું સારું જ ઈચ્છે છે તેનો બોધ આપણા પાઠમાં આપવામાં આવેલો છે. તો આપણે એનો કથા વસ્તુ જોઈએ કે જે સંવાદ થાય છે એ સંવાદ આપણે જોઈએ. નેપથ્ય અરેરે રાષ્ટ્રીય શ્યાલક અહી અહી સ્વસ્ય અવિનશ્ય ફલમ અનુભવ. નેપથ્ય એટલે પડદા પાછળ. નેપથ્યના જુદા જુદા અર્થ થાય. એક કે રંગમંચ પર રહેલો જે સૌથી આગળનો આકર્ષક પડદો કે જે સ્ટેજ હોય એની આગળ જે પડદો લગાવવામાં આવે એને નેપથ્ય કહેવામાં આવે. બીજો કે રંગભૂમિ કે જેના ઉપર નાટક ભજવે. અને ત્રીજો અર્થ કે વસ્ત્ર અને આભૂષણ એને પણ નેપથ્ય કહેવામાં આવે. અને ચોથો કે નાટકમાં જે નત નતીઓ જ્યાં વસ્ત્ર અલંકાર ધારણ કરે છે તે ખંદ એટલે કે ગ્રીન રૂમ કે જેમાં કપડાં ચેન્જ કરવાનું હોય એ ગ્રીન રૂમ. અને બીજું નેપથ્ય એટલે કે પડદા પાછળથી બોલાતો સંવાદ કે પડદાની પાછળ રહીને જે વ્યક્તિ સંવાદ કરે એને નેપથ્ય કહેવામાં આવે. આમ નેપથ્યનો અલગ અલગ અર્થ છે. એવો અર્થ નેપથ્યનો થાય છે કે નેપથ્ય એટલે પડદા પાછળ. અરેરે રાષ્ટ્રીય શ્યાલક. અરેરે રાષ્ટ્રીય શ્યાલક. રાષ્ટ્રીય એટલે રાજાનો, શ્યાલક એટલે સારો. અરેરે રાજાનો સારો. અહી 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 એટલે આવ આવ. સ્વસ્ય એટલે પોતાના. અવિનયસ્ય અવિનયનું ફલમ અનુભવ ફર અનુભવ ભોગવ કે પડદા પાછળથી અવાજ આવે છે કે અરેરે રાજાના સારા આવ આવ પોતાના અવિનયનું ફર ભોગવ. તતઃ પ્રવિશતિ પુરુષે અધિતિષ્ઠ પાશ્ચાત બાહુબદ્ધ શકર. તતઃ એટલે પછી, પ્રવિશતે એટલે પ્રવેશે. આજે આપણને બ્રેકેટમાં જે વાક્ય આપેલું છે એ રંગ સૂચના છે કે નાટકમાં જે કૌંસમાં મૂકેલા આવા શબ્દો કે વાક્ય હોય તો તેને રંગ સૂચના તરીકે ઓળખાય છે. કે રંગમંચ પર જ્યારે નાટક ભજવાતા હોય ત્યારે જે તે પાત્રને નાટ્યકાર આ રીતે હાવભાવ કરવાનું કહે અથવા કઈ રીતે અભિનય કરવો તેના વિશે જે સૂચના આપે છે આવી જે સૂચના છે તેને રંગમંચ તેને રંગ સૂચના કહેવાય છે. તો આ જે બ્રેકેટમાં આપેલી છે એ બધી રંગ સૂચના છે કે તતઃ પ્રવિશતિ
પછી પ્રવેશે છે. કોણ પ્રવેશે છે? તો પુરુષે અધિતિષ્ઠ. પુરુષે અધિતિષ્ઠ એટલે કે માણસોથી રક્ષાયેલું, કે રાજાના માણસોથી પકડાયેલું. પશ્ચાત બાહુબદ્ધ કે પાછળ બંધાયેલો હાથવાળો. શકાર શકાર કે કોણ આવે છે પછી? રાજ કોણ પ્રવેશે છે? તો રાજાના માણસો વડે પકડાયેલો, પાછળ બંધાયેલો હાથવાળો શકાર પ્રવેશ કરે છે. શકાર વધતું સકાર કહે છે. દિશા અવલોક્ય કે દિશાઓમાં જોઈને. સમંતતઃ ઉપસ્થિત એસ રાષ્ટ્રીય બંધ. સમંતતઃ એટલે કે ચારે બાજુ, આ અવ્યય છે. સમંતતઃ એ અવ્યય છે કે ચારે બાજુ. ઉપસ્થિત એટલે કે હાજર રહેલા. એશ એટલે આ. રાષ્ટ્રીય બંધ એટલે રાજાનો બંધુ, રાજાનો સગો, રાજાનો સારો. તત્ કિમ ઇદાનિમ અશરણમ શરણમ વ્રજામિ. તત કિમ ઇદાનિમ, સંધિ છૂટી પડશે. તત પ્લસ કમ પ્લસ ઇદાનિમ. તો કોને? ઇદાનિમ તત એટલે તો, કેમ એટલે કોને, અત્યારે. ઇદાનિમ એટલે અત્યારે. તો કોને અત્યારે? અશરણ, અશરણ એટલે જેનું કોઈ શરણ નથી તે. શરણમ વ્રજામિ કે શરણે જાઉં છું. વ્રજામી એટલે જાઉં છું. તો શરણે જાઉં છું કે જે સકાર છે એ ચારે બાજુ જુએ છે, દિશાઓમાં જોઈને. પછી ચારે બાજુથી હાજર રહેલા કે ચારે બાજુ હાજર રહેલા આ રાજ્યનો માનવ સમુદાય, અથવા આ રાજ્યના સગાઓ, અથવા આ રાજ્યના બંધુઓ. તો અત્યારે, તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં? વિચિંત્ય વિચારીને. ભવતુ ભલે. તમેવ સંધિ છૂટી પડશે. તમ પ્લસ એવ. તમ પ્લસ એવ એટલે તે જ. શરણવત્સલમ, શરણવત્સલમ એટલે શરણ પ્રત્યે સ્નેહાર. ગચ્છામી એટલે જાઉં છું. કે ભલે તે જ શરણાગ્રત પ્રત્યે કે શરણ પ્રત્યે સ્નેહર જા તેની પાસે જાઉં છું. કે શરણાગત પ્રત્યે જે સ્નેહ રાખે છે તેને શરણે જાઉં છું. ઇતિ ઉપશ્રુત્ય. ઇતિ એટલે એમ. ઉપશ્રુત્ય એટલે પાસે જઈને. ઇતિ ઉપશ્રુત્ય એમ કહી પાસે જઈને. આર્ય ચારુદત્ત કે આર્ય ચારુદત્ત, શ્રીમાન ચારુદત્ત. પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ. પરિત્રાયસ્વ એટલે બચાવો, બચાવો અથવા રક્ષા કરો, અથવા રક્ષા કરો. ઇતિ પાદયો પતતિ એમ કહી. પાદયો એટલે ચરણોમાં, પગમાં. પતતિ એટલે પડે છે. તો જે રાજાનો સારો સકાર છે એ દિશાઓમાં જોઈને, કે ચારે બાજુ ઊભેલા આ રાજ્યના બંધુઓ, તો તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં? પછી વિચારે છે કે ભલે તે જ શરણાગત પ્રત્યે સ્નેહર તેની પાસે જાઉં છું એમ કહી પાસે જઈને. કે આર્ય ચારુદત્ત. તો આર્ય એ કોને કહેવાય? તો સમાજમાં જે આચરવા યોગ્ય કર્મ કરે તે આર્ય કહેવાય. કે આર્યનો અર્થ સન્માન્ય, પ્રતિષ્ઠિત પુરુષ એવો પણ થાય છે. જેને ખૂબ જ નામના પ્રાપ્ત કરી હોય એવો પુરુષ માટે આર્ય વપરાય છે. કે પાસે જઈને, કોની પાસે જઈને? તો ચારુદત્ત પાસે જઈને. કે આર્ય ચારુદત્ત, શ્રીમાન ચારુદત્ત, બચાવો બચાવો કે મને રક્ષા કરો, રક્ષા કરો એમ કહી ચારુદત્તના પગમાં પડે છે. નેપથ્ય એટલે કે પડદા પાછળ. આર્ય ચારુદત્ત મુચ્છ મુચ્છ વ્યાપાદમ ઇનમ કે પડદા પાછળથી અવાજ આવે છે. કે આર્ય ચારુદત્ત મુંચ મુંચ એટલે છોડી દો, છોડી દો. વ્યાપાદમ ઇનમ કે આને મારી નાખવા ઈચ્છીએ છીએ. કે પડદા પાછળથી રાજાના માણસો આમ બોલે છે કે આર્ય ચારુદત્ત છોડી દો, છોડી દો, અમે આને મારી નાખવીએ છીએ. એટલે કે જે સકાર છે ને અમે મારી નાખીએ છીએ. શકારઃ ચારુદત્ત પતિ કે જે સકાર છે ચારુદત્ત પ્રતિ એટલે તરફ. ભો અશરણ શરણ પ્રયત્રાયશ્વ કે અશરણ શરણ કે જેનું કોઈ શરણ નથી તેવાને હે શરણરૂપ, હે ચારુદત્ત. પરિત્રાયશ્વ એટલે બચાવ
એમ કહી શકાર ચારુદત્તને વિનવે છે કે મને બચાવ. તો શકાર ચારુદત્ત તરફ જેનું કોઈ શરણ નથી તેવાને હે શરણરૂપ રક્ષા કરો અથવા બચાવ. ચારુદત્ત સ અનુકંપહ દયા સાથે અનુકંપા સાથે અહ કે અરે રે અભયમ અભયમ શરણાગતશ્ય શરણાગતશ્ય એટલે શરણે આવેલાનું અભયમ એટલે અભય થાવ કે અભય થાવ કે ચારુદત્ત દયા સાથે અરે રે શરણે આવેલાનું અભય થાવ અભય થાવ. સર્વિલકહ વદતુ સાવેગમ કે સવિલક સાવેગમ એટલે કે ગુસ્સાથી ક્રોધથી ગુસ્સા સાથે ક્રોધ સાથે આ અરે રે અપનીયતામ અપનીયતામ એટલે દૂર લઈ જાઓ દૂર હતાવો અયમ એટલે આ ચારુદત્ત પાશ્ચાત કે ચારુદત્ત પાસેથી કે જે સર્વિલક છે એ ચારુદત્ત કહે છે કે જે મારે શરણે આવેલા છે એનો અભય થાવ એટલે સર્વિલક કહે છે કે આને દૂર લઈ જાઓ ચારુદત્ત પાસેથી કે ચારુદત્ત પાસેથી આને દૂર લઈ જાઓ. ચારુદત્તમ પ્રતિ કે ચારુદત્ત તરફ નૂનમ ઉચ્ચતમ કિમશ્ય પાપશ્ય અનુતિષ્ઠતામ ઇતિ નૂનમ ઉચ્ચતમ નૂનમ એટલે ખરેખર ઉચ્ચતમ એટલે કહો કે ખરેખર બોલો કિમશ્ય કે શું પાપસ્ય એટલે પાપીન ઉત્તિષ્ઠામ ઇતિ કે શું કરવામાં આવે કે જે સર્વિલક છે એ ગુસ્સાથી કહે છે કે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. પછી ચારુદત્ત તરફ જોઈને કહે છે કે ખરેખર આ પાપીનું શું કરવામાં આવે. આકર્ષંતુ શું બદ્ધ એવ શબિહિ સંઘાત તથા અથ સુલેવા તિષ્ઠતિમ એષ પાત્યતામ ક્રકચેનવા આકર્ષંતુ આકર્ષંતુ એટલે ખેંચો શુબદ્ધ એનમ એટલે કે સારી રીતે બાંધીને કે સારી રીતે બાંધીને આને ખેંચો. સ્વભિ એટલે કૂતરાઓ વડે સંઘાધતામ એટલે ખવડાવવામાં આવે અથવા ફાડી નાખવામાં આવે. અથ એટલે હવે શૂલે એટલે કે શૂળી ઉપર વા એટલે અથવા તિષ્ઠતામ એટલે ઊભો રાખવામાં આવે એશ એટલે કે આને પાત્યતામ એટલે કે વહોરાવી દેવામાં આવે કાપી નાખવામાં આવે. ક્રકચેન એટલે કે કરવટ વડે વા એટલે અથવા કરવટ વડે કાપી નાખવામાં આવે કે સારી રીતે આકર્ષંતુ એટલે ખેંચો શુબદ્ધ એનમ એટલે કે સારી રીતે બાંધીને ખેંચો. અથ વરી સ્વભિ સંઘાધતામ કે કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે વા અથવા સુલે તિષ્ઠતા મેષ કે આને શૂળી ઉપર ઊભો રાખવામાં આવે વા અથવા ક્રકચેના પાતેતમ કરવટ વડે કાપી નાખવામાં આવે કે જે સર્વિલક છે એ ચારુદત્તને કેટલીક સજા વિશે પૂછે છે કે આ જે પાપી છે એને શું કરવામાં આવે કે આને મજબૂત રીતે બાંધીને કે આને મજબૂત રીતે બાંધીને ખેંચવામાં આવે કે પછી કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે અથવા કે એને સૂર્ય ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવટ વડે વહોરાવી દેવામાં આવે અથવા કાપી નાખવામાં આવે. ચારુદત્ત કિમ અહમ યદ બ્રવીમી તત્ ક્રિયતે કિમ અહમ કિમ એટલે શું અહમ એટલે હું શું હું યદ એટલે જે બ્રવીમી એટલે બોલું છું તત્ ક્રિયતે તે કરાય છે એટલે ચારુદત્ત છે સર્વિલકને પૂછે છે કે શું હું જે બોલું છું તે કરાય છે. સર્વિલક વદતુ કો અત્ર સંદેહ સંધિ છૂતિ પર છે કહ પ્લસ અત્ર કે સો અહીં કહ એટલે સો અહીં એટલે અત્ર એટલે અહીં સંદેહ એટલે સંશય શંકા. તો જે સર્વિલક છે એ ચારુદત્તને કહે છે એમાં કોઈ શંકા છે એમાં સો સંશય છે. સર્વિલક વદતુ સકારહ વદતુ ભત્તારક ચારુદત્ત શરણાગતોશ્મિ કે ભત્તારત ચારુદત્ત કે માલિક ભત્તારત એટલે માલિક કે શેઠ ચારુદત્ત કે શેઠ ચારુદત્ત માલિક ચારુદત્ત શરણાગતો અશ્મિ
શરણાગત કે શરણે આવેલું અસ્મી એટલે છું કે માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું. તત પરિત્રાયસ્વ, તત એટલે તો, પરિત્રાયસ્વ એટલે બચાવ, તો બચાવો. યત એવ સદૃશમ તત્કુરુ, યત એવ એટલે જે તમને શ્રુદશમ કે એવું તત્કુરુ તે કરું. કે જે સર્વી આ સહકાર છે એ કહે છે કે માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું તો મને બચાવો, જે તમને યોગ્ય લાગે તે કરો. કે જે તમને યોગ્ય લાગે તે કરો. પુનઃ ઈદૃશમ કરિષ્યામિ, પુનઃ ન એટલે કે ફરી વાર ન, ઈદૃશમ એટલે કે એવું, કરિષ્યામિ કે કરું, પણ અહીં ન કરિષ્યામિ, અહીં ન જે છે એ ન કરિષ્યામિ એટલે કરીશ નહીં. કે જે સહકાર છે એ ચારુદત્તને કહે છે કે માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું તો મને બચાવો, જે તમને યોગ્ય લાગે તે કરો, ફરી વાર હું એવું કરીશ નહીં. કે ફરી વાર હું એવું કરું નહીં. નિપત્ય એટલે પડ્ડા પાછળ, પોરાહા એટલે નગરજનો, વ્યાપાદયત એટલે કે મારી નાખો, કેમ નિમિત્તમ પાતકી જીવ્યતે, કેમ એટલે શું, નિમિત્તમ એટલે કારણે, પાતકી એટલે પાપીને, જીવ્યતે એટલે જીવડાય છે. કેમ પડ્ડા પાછળથી અવાજ આવે છે કે નગરજનો કે મારી નાખો, શા કારણે આ પાપીને જીવડાય છે. સર્વિલક વદતુ, સર્વિલક કહે છે અરેરે અપનયત, અરેરે અપનયત એટલે દૂર લઈ જાઓ. આર્ય ચારુદત્ત કે હે આર્ય ચારુદત્ત, આજ્ઞા અપ્યતામ કે આજ્ઞા આપો, આદેશ આપો, કિમશ્ય પાપશ્ય અનુતિષ્ઠતામ કે શા માટે આ પાપીને, આ પાપીનું શું કરવામાં આવે. એટલે કે સર્વિલક કહે છે કે આ જે સહકાર છે એને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ, અને કહે છે કે ચારુદત્તને આજ્ઞા આપો કે આ પાપીનું શું કરવામાં આવે. ચારુદત્ત વદતુ કેમ અહમ યદ બ્રવીમિ તત્ ક્રિયતે, એટલે ચારુદત્ત પૂછે છે કેમ અહમ એટલે કે શું હું, યદ બ્રવીમિ એટલે જે બોલું છું, તત ક્રિયતે તે કરાય છે. સર્વિલક વદતુ કો અત્ર સંદેહ, એમાં કોઈ સંશય છે, એમાં શી શંકા છે. ચારુદત્ત સત્યમ કે સાચું ખરેખર, તો સર્વિલક કહે છે કે સત્યમ સાચું ખરેખર. કે ચારુદત્ત વદતુ અદ્યેવ શીઘ્ર અયમ, કે અહીં સંધિ છૂટી પડશે. અદ્યેવમ એટલે કે યદી પ્લસ એવમ, યદી પ્લસ એવમ એટલે કે યદી એટલે જો, એવમ એટલે એમ, જો એમ હોય તો. શીઘ્રમ અયમ, શીઘ્રમ એટલે ઝડપથી, અયમ એટલે આને. તો ચારુદત્ત કહે છે કે જો એમ હોય તો જલ્દીથી આને, કે જ શીઘ્રથી, કે જલ્દીથી આને, ઝડપથી આને. તો સર્વિલક આ વાક્ય પૂરું નથી કરતો, પણ સર્વિલક તરત બોલે છે કેમ હંતવ્યમ, કે શું મારી નાખવામાં આવે. તો ચારુદત્ત વધતું નહીં નહીં મુચ્યતામ કે ના ના મુક્ત કરો, છોડી દો. સર્વિલક વધતું કેમ અર્થમ કે શા માટે, એને તો ગુનો કરે છે, એને શા માટે છોડી દેવામાં આવે. ત્યારે ચારુદત્ત વધતું શત્રુ કૃત અપરાધ શરણ ઉપેત્ય પાદયો પતતી શસ્ત્રેણ ન હંતવ્ય. શત્રુ એટલે કે શત્રુ દુશ્મન, કૃત અપરાધ એટલે કે જે અપરાધ કરેલો છે એવા શત્રુને કે ગુનો કરનાર. શરણમ ઉપેત્ય, શરણમ ઉપેત્ય એટલે શરણે જઈને. પાદયો પતિત, શરણોમાં પડેલો, પગમાં પડેલો. શસ્ત્રેણ ન હંતવ્ય કે શસ્ત્રથી હણવો જોઈએ નહીં. કે જે ચારુદત્ત છે એ સર્વિલકને કહે છે કે સકારને શા માટે છોડી દેવામાં આવે, કે જે ગુનો કરનાર શત્રુ છે એ શરણે આવીને ચરણોમાં પડ્યો હોય તો તેને શસ્ત્રથી હણવો જોઈએ નહીં. કારણ કે જે સકાર છે ચારુદત્તના ચરણોમાં આવેલો છે, અને ચારુદત્તને કહે છે કે હું તારે શરણે આવેલો છું, હવેથી આવી ભૂલ હું નહીં કરું. એટલે ચારુદત્ત કહે છે કે ગુનો કરનાર શત્રુ જ્યારે શરણે આવેલો, શરણે આવીને પગમાં પડ્યો હોય તો તેને શસ્ત્રથી હણવો જોઈએ નહીં. સર્વિલક એવમ એમ તરહી સ્વભી ખાદ્યતમ,
તો એને કૂતરા વડે ખવડાવી દેવાય, એટલે કે જો એને શસ્ત્રથી નહીં મળે તો એને કૂતરા વડે તો ખવડાવી દેવાય ને. તો ચારુદત્ત કહે છે કે નહીં, ઉપકાર હતષ્ટુ કર્તવ્ય, ઉપકાર હતષ્ટુ એટલે ઉપકારથી, કર્તવ્ય એટલે હણવો જોઈએ, કે ઉપકાર હતષ્ટુ કર્તવ્ય કે ઉપકારથી હણવો જોઈએ. સર્વિલક, અહો આશ્ચર્ય કે વાહ નવાઈ, કેમ કરો મેં કે હું શું કરું, વદત આર્ય કે આપશ્રી કહો. ચારુદત્ત વદતુ, તત મુચ્યતામ કે તેને મુક્ત કરી દો, તો એને છોડી દો, કોને છોડી દો, તો શકાને. સર્વિલક વદતુ, મુક્તો ભવતુ કે સર્વિલક કહે છે મુક્ત થઈ જા કે એને છોડી દો. શકાર વદતુ, આશ્ચર્ય કે આશ્ચર્ય નવાઈ. પ્રતુ જીવિતો અશ્મિ, તો શકાને નવાઈ લાગે છે કે પ્રત્યુ જીવિત અશ્મિ, કે મને જીવતો ઉગારી લેવામાં આવ્યો, કે હું જીવન કે મેં બચી ગયો, કે એને નવાઈ લાગે છે કે હું જીવતો રહ્યો છું, કારણ કે એ ગુનો કર્યો છે અને સજા મળવી જોઈએ. તો શકાને ચારુદત્ત કહે છે કે એને છોડી દો, એટલે સર્વિલક પણ એને છોડી દે છે. એટલે શકાર કહે છે કે નવાઈ, કે મને જીવતો ઉગારી લેવામાં આવ્યો, કે હજુ પણ હું જીવતો છું. ઇતિ પુરુષે સહ નિષ્ક્રાંત, ઇતિ એટલે એમ, પુરુષે એટલે પુરુષો સાથે, માણસો, સહ એટલે સાથે, નિષ્ક્રાંત એટલે જાય છે, કે એમ બોલીને પુરુષો સાથે જાય છે, માણસો સાથે જાય છે. તો આ જે ઉપકાર હતષ્ટુ કર્તવ્ય છે, એમાં જે મોક્ષ કતિકમ છે, એ મોક્ષ કતિકમના દસમા પ્રકરણમાંથી એક નાત્યાંશ લેવામાં આવેલો છે, દસમા અંકમાંથી એક નાત્યાંશ લેવામાં આવેલો છે, અને તેમાં ત્રણ પાત્રો વચ્ચે જે સંવાદ થાય છે તેની વાત કરેલી છે. અને ગુનો કરેલો છે છતાં પણ એને દંડ નથી આપતો, પણ એ સજ્જન વ્યક્તિ જવું કરી શકે છે તેની વાત આ પાઠમાં આપવામાં આવેલું છે, કે સજ્જન માણસ જો આમ સત્તામાં આવી જાય કે ઊંચા પદ પર આવી જાય, તો આપણ પોતાનું જે ખરાબ કાર્ય કરે છે એ ખરાબ કરનારા જે માણસો છે તેના પ્રત્યે પણ બદલાની ભાવના નાખતા નથી, પરંતુ એને માફ કરવાની, ક્ષમા કરવાની તથા ઉપકારની ભાવના રાખતા હોય છે. આ બોધ આપણા આ મુખ્ય કતિકમ પાઠમાંથી આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા ઉપર જે બદલો લેવાની ભાવના રાખતા હોય, આપણું બુરું ઈચ્છતા હોય, તેને આપણે શેનાથી હણવો જોઈએ, તો ઉપકારથી, કે તેના ઉપર ઉપકાર કરવો જોઈએ, જેનાથી તે ફરીવાર આપણા ઉપર કોઈ પ્રકારનો પ્રહાર ન કરે, આપણું અપમાન ન કરે, પણ આપણા ઉપકાર નીચે દબાઈને રહે, એવી રીતે ઉપકારથી હણવો જોઈએ, એવી ભાવના કે આપણે હંમેશા બીજાને માફ કરવાની ભાવના રાખવી જોઈએ, આવો બોધ આ પાઠ માટે આપણને મળે છે. થેન્ક યુ.